देशना प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव के ज्यां अलग अलग रीते लोको सोमनाथ महादेव ना दर्शने आवता होई छे। कोई पगपाळा करी दर्शन आवे तो कोई दंडवत करी महादेव ना दर्शन करे छे। परंतु महाराष्ट्र मुंबई ना वतनी प्रभात राजू कोड़ी के जेवो मेरेथोन ओपन वोटर स्विमर छे त्याने तेमणे वधु एक सिद्धि हासिल करी छे। સુત્રાપાડાના ધામળેજ બંદરથી દરિયાઈ માર્ગે 30 કિલોમીટરનું અંતર કાપી તેમણે મહાદેવના દર્શન કર્યા હતા। આજે ભીડિયા કોળી સમાજ દ્વારા પ્રભાત કોલી અને નિહાર પાટીલ મહારાષ્ટ્રથી બે યુવાનો જ્યારે સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા ત્યારે એમને પિતાશ્રીને પ્રેરણા થઈ રાજુ કોલીને કે એમનો દીકરો એ આ દુનિયાના 7 સમુદ્રમાંથી 6 સમુદ્રમાં જે મુશ્કેલીવાળી તરણ કહી શકાય તરવૈયું કહી શકાય એવી જગ્યાએ એમણે 6 સમુદ્રમાં તરણ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। એમને એવું થયું કે મારો દીકરો અહીંયા સોમનાથ દાદાના દર્શને આવે અને તરીને આવે એટલા માટે અહીંયા ભીડિયા કોળી સમાજ દ્વારા આજે આપણા પ્રભાત કોલીએ 30 કિલોમીટર ફક્ત 5 કલાકમાં તરી અને તરણ સ્પર્ધા પૂર્ણ કરી છે। સાથે એમની સાથે નિહારભાઈ એ પાટીલ એમણે 20 કિલોમીટરની આ તરણ સ્પર્ધા પૂર્ણ કરી અને ભગવાન સોમનાથના સાનિધ્યમાં દર્શન કરવા હમ પાણી કે રસ્તે સે સોમનાથજી કે દર્શન કરને આયેંગે તો ઇસકે લિયે હમ લોગ ને યે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કિયા ભીડિયા કોલી સમાજ કે માધ્યમ સે ઉન્હોને બહોત મદદ કિયા સો હમ લોગ યે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર પાયે ઉનકી વજહ સે ઓર હમ લોગ ને અચ્છી તરહ સે ઇવેન્ટ કમ્પ્લીટ કિયા ઓર સોમનાથજી કે આશીર્વાદ કી વજહ સે હમ લોગ યે કમ્પ્લીટ કર પાયે। પ્રભાતના પિતા અને પ્રભાતનું સપનું હતું કે પ્રભાત સોમનાથ મહાદેવના દર્શન સમુદ્ર માર્ગે આવી કરે અને આ તેમણે કરી બતાવ્યું। સુત્રાપાડાના ધામળેજ બંદરથી 30 કિલોમીટરનું અંતર કાપી પ્રભાત અને તેમની સાથે અન્ય એક યુવાન કે જેમણે પણ 21 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। પ્રભાત રાજુ કોળી નામના તરવૈયાએ 30 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાકમાં કાપ્યું હતું। આ સિદ્ધિ બદલ ભીડિયા કોળી સમાજ અને સાંસદ રાજેશ ચુડાસમા સહિત વેરાવળ ખારવા સમાજના અગ્રણીઓએ સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું। જન્મન ઇન્ડિયા, ગીર સોમનાથ।